हाय फ्रेंड्स, हूँ छु दिशा अने मारी चेनल दिशाज डिलीशियस डिशीज मां तमारू हार्दिक स्वागत छे। आजे आपणे ममरानी एकदम नवी रेसिपी बनावाना छे अने आनो जे टेस्ट छे ए बहारथी आपणे समोसा लावीए एवो होय छे अने आनो जे ऊपरनो पड छे ए सरस मजानो क्रिस्पी बनतुं होय छे अने अंदरथी सॉफ्ट। अने आ रेसिपीनी जे रीत छे ए एकदम सरळ छे। अने हा फ्रेंड्स, आ रेसिपीनी खास बाबत ए छे के आपणने घरमांथी सरळताथी सामग्री मळी रहे छे। तो आवी टेस्टी एवी फटाफट बनती रेसिपी बनावानी शरूआत करी दईए। सौथी पहेला आपणे एक मिक्सचर जार लईशुं अने तेनी अंदर आपणे 4 कप जेटला ममरा एड करीशुं। अत्यारे आपणे जे मापथी ममरा लईए छे ए ज मापथी आपणे पाणी लेवानुं छे। हवे आपणे आने फाइन क्रश करी लईशुं। अहींया मैं ममरा ने क्रश करी लीधा छे। हवे आपणे एक बाउल लईशुं। हवे आपणे जे ममरा ने क्रश कर्या हता एने आपणे आ बाउलनी अंदर एड करी दईशुं। हवे आपणे एक नॉनस्टिक पेननी अंदर 2 कप जेटलू पाणी एड करीशुं। अहींया आपणे जे मापथी ममरा लीधा हता ए ज मापथी आपणे पाणी एड करीशुं। ममरा आपणे 4 कप जेटला लीधा हता तो पाणी आपणे 2 कप जेटलू लेवानुं छे। मतलब कि ममरा करता आपणे अर्धुं पाणी एड करीशुं बट ए ज मापथी। હવે પાણી થોડું ગરમ થાય ત્યારે તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અત્યારે આપણે મીઠું થોડું ઓછું એડ કરીશું કેમ કે ઓલરેડી મમરાની અંદર થોડી મીઠાશ હોય જ છે। હવે 1 ચમચી જેટલું જીરું એડ કરીશું। હવે 5 ચમચી જેટલું અજમો એડ કરીશું અને હાથથી થોડો મેં મસળી લીધો છે। હવે 1 મોટી ચમચી જેટલા તલ એડ કરીશું। હવે 1 ચમચી જેટલી સૂકી વરિયાળી એડ કરીશું। હવે 2 ચમચી જેટલા લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું અને મેં વાટી લીધા છે। હવે 1 મોટી ચમચી જેટલી લસણની પેસ્ટ એડ કરીશું। હવે 5 ચમચી જેટલું છીણેલું આદું એડ કરીશું। અહીંયા મેં સિંગદાણાને અધકચરા વાટી લીધા છે તો તે એડ કરી દઈશું। આનાથી સરસ મજાનો ક્રંચી ટેસ્ટ આવતો હોય છે। હવે આને એકવાર મિક્સ કરી લઈએ। હવે આની અંદર આપણે 1 ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું। પિંચ જેટલી હળદર એડ કરીશું। હવે 5 ચમચી જેટલો ગરમ મસાલો એડ કરીશું। 2 ચમચી જેટલી દળેલી ખાંડ એડ કરીશું। હવે 2-3 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું। હવે આ બધા જ મસાલા આપણે બરાબર રીતે મિક્સ કરી લઈએ। બધા જ મસાલા સારી રીતે મિક્સ થઈ ગયા છે। હવે આને આપણે 2 મિનિટ માટે ચડવીશું। પાણી સારી રીતે ઉકળી ગયું છે। હવે તેની અંદર આપણે થોડો થોડો મમરાનો ભૂક્કો એડ કરીશું અને આ રીતે મિક્સ કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, આપણે આ રીતે થોડો થોડો મમરાનો ભૂક્કો એડ કરીશું અને આ રીતે મિક્સ કરતા રહીશું। જો ફ્રેન્ડ્સ તમને જરૂર લાગે તો તમે આની અંદર ફરીથી પાણી એડ કરી શકો છો, ફરીથી મમરાનો ભૂક્કો એડ કરી શકો છો અને કોઈ મસાલો તમને ઓછો લાગે તો તમે થોડું કપની અંદર પાણી લઈ તેની અંદર મસાલો એડ કરી ફરીથી આની અંદર એડ કરી શકો છો કે જેથી મસાલો સારી રીતે ભળી જાય। તો ફ્રેન્ડ્સ, મિક્સચર સારી રીતે તૈયાર થઈ ગયું છે। જ્યારે મિક્સચર થોડું ગરમ હોય ત્યારે તેની અંદરથી આ રીતે થોડો ભાગ લઈ બોલ્સ વાળી લઈશું। આપણે બહુ મોટી સાઈઝના બોલ્સ નથી વાળવાના, આપણે મીડિયમ સાઈઝના જ બોલ્સ તૈયાર કરીશું। આ રીતે આપણે બાકીના બોલ્સ પણ તૈયાર કરી દઈશું। તો ફ્રેન્ડ્સ, બધા જ બોલ્સ મેં સારી રીતે તૈયાર કરી દીધા છે। હવે ગરમ તેલમાં આપણે આ બોલ્સને તળી લઈશું। તળતા સમયે આપણે અમુક બાબતો ધ્યાનમાં રાખવી, જેમ કે આપણે તેલને બહુ જ વધારે પડતું ગરમ નથી કરવાનું અને ગેસની ફ્લેમ આપણે ધીમી રાખીશું જેથી ઉપરનું પડ સરસ મજાનું ક્રિસ્પી બને। આ રીતે આપણે 1-2 મિનિટ માટે આને રહેવા દઈશું, ત્યારબાદ જ પલટાવીશું। અને હા ફ્રેન્ડ્સ, મારો આ વિડીયો તમને પસંદ આવે તો મારા વિડીયાને લાઇક અને મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં। હવે આપણે આને ટર્ન કરી લઈશું અને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી આને તળી લઈશું। બોલ્સ બંને બાજુથી બહુ જ સરસ રીતે તળાઈ ગયા છે। હવે આપણે આને એક પ્લેટમાં લઈ લઈશું। તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે આ બોલ્સ। તો ફ્રેન્ડ્સ, ફાઇનલી તૈયાર છે મમરામાંથી બનતી સરસ મજાની રેસેપી। હવે હું આનો ટેસ્ટ કરું કે કેવી બની છે। વાહ ફ્રેન્ડ, સુપર્બ બની છે।
આ રેસિપી તમને તો પસંદ આવવાની જ છે, બટ સાથે સાથે તમારા ઘરના દરેક લોકોને પણ પસંદ આવશે. તો ફ્રેન્ડ, આ રેસિપી તમારા ઘરે ચોક્કસથી બનાવો, અને કેવી બની છે તે તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી ટાટા.